क्या रहा उसे आटली बधी वार होय कई काय मारे जेनो वेट करवानो हाय क्या हतो અત્યાર સુધી તું क्या हतो શું પાગલ મારે કેટલા બધા કામ હોય છે તને ખબર તો છે ને અચ્છા તારે એકને જ કામ અમારે તો કઈ કામ નથી અરે ડાર્લિંગ એવું નથી યાર તને ખબર છે ને કે અત્યારે હું કેટલો બધો બિઝી છું મારે કેટલું બધું આગળ વધવાનું છે હે બસ તારા છે ને આ આગળ વધવાના ચક્કરમાં મારા મમ્મી પપ્પા કે મને જ આગળ નો વધારી દે કાંડા જેવી વાત નહીં કર તારી સાથે તો હું જ લગ્ન કરવાનો છું સમજી લેજે હા જો તું આવી રીતે બિઝી રહીશ ને તો ક્યારે લગ્ન નહીં થાય અરે યાર બસ થોડોક ટાઈમ તું મને આપ એક વાર હું મારી લાઈફમાં સેટ થઈ ગયો ને એટલે જો પછી આપણી લાઈફ એકદમ કલરફુલ થઈ જવાની છે પાક્કું અરે પ્રોમિસ પાગલ જેન્ટલમેન પ્રોમિસ પણ બને એટલું વેલું બરાબર યા 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 ચાલ હવે જલ્દી કર આપણે છે ને મસ્ત મજાની હોટલમાં લંચ માટે જઈએ ચાલ બર્થડે છે યાદ છે રે હું કેમ ભૂલું તારો બર્થડે બરાબર યાદ છે અને સાંભળ એવી આપણે સરસ મજાનું હોટલમાં જશું અને સેલિબ્રેશન કરશું ના સેલિબ્રેશન નથી કરવું પણ હા મારે ગિફ્ટ જોશે અને એ પણ હું માંગું તે આપશો ને અરે કેમ ના પાડું હે અને આ બધા પૈસા મારી પાસે છે ક્યાં મારે વાપરવાના છે વાપરનાર તું અને હું છું ને અરે માગે તે આપશું હે ચિંતા ના કરતી બોલ તારે શું જોઈએ છે મારે સોનાનો સેટ જોઈએ છે ઓહો સોનાનો સેટ અને એ પણ મારી ચોઈસનો ઓકે આપો તું નક્કી કરજે તે લઈ આવશું થેન્ક યુ હેલો સર હાઉ આર યુ ફાઇન ફાઇન હેલો જેન્ટલમેન કેમ છો તમે બસ એકદમ મજામાં સર રિયા આ રાહુલ છે હાય મેમ યંગ મેન છે હાય ઓહ અને મોટો બિલ્ડર છે રોજ અમે સાથે મળીએ છીએ અહીંયા ધેટ્સ ગ્રેટ મેમ યુ આર લુકિંગ સો બ્યુટીફુલ થેન્ક યુ હેલો રિયા મારી વાઇફ છે આ બ્યુટીફુલ વાઇફ છે અરે મારી પરી છે પરી આઈ નો સર આઈ એમ સોરી સર આપ હર્બલ ટી પીશો તો મંગાવું નો થેન્ક્સ ઓકે મેમ આપ નો થેન્ક્સ નેક્સ્ટ ટાઈમ શ્યોર ઓહ યા શ્યોર વેલકમ ઓકે હું જઈએ ઓકે સર બાય બાય મિસ્ટર મિસ્ટર રાહુલ વૈદ્ય રાહુલ વૈદ્ય નામ છે મારું એન્ડ મેમ આપ રિયા ઓહ રિયા મેમ કોલ મી ઓન્લી રિયા ઓહ શ્યોર વાય નોટ મિસ રિયા બાય ગજબ છે વાહ કુદરત વાહ શું તારી કરામત છે લાજવાબ ફટાકડો શું એનો ગુલાબ જેવો ચહેરો છે પણ એનો માળી સિનિયર સિટીઝન માડીને બરાબરની જાળમાં ફસાવ્યો છે મેડમ જે હોય તે શું કહ્યું રિયા ઓનલી રિયા ઓકે મેડમ ઓનલી રિયા જોઈએ હવે આગળ આગળ શું થાય છે ઓકે ઓનલી રિયા નોટ રિયા મિસિસ રિયા રાહુલ વૈદ્ય બરાબર ને અરે રાહુલ બહુ સપના જોમાં દોસ્ત હજી તો ફટાકડીને ફસાવવાની છે શું કેવું છે હેલો રિયા ડાર્લિંગ ઓહો રિયા ડાર્લિંગ ફરમાવો હા નાસ્તાને કેટલી વાર છે એક્સક્યુઝ મી આઈ એમ નોટ યોર સર્વન્ટ મને આવી રીતના કામ નહીં ચીંધવાનું અરે તું મારી વાઇફ છો આ નોકરાણી નહીં મારો હક છે તારા ઉપર હક છે પણ તમારા રૂપિયા ઉપર અને એ પણ મારો હક છે બાકી તમારા જેવા ઢળેલા સુરજ સાથે હું કરું મને ખબર છે કે મારા જેવા સિનિયર સિટીઝનને તું ના પરણી શકે તું પરણી છો મારા રૂપિયાને રાઈટ રાઈટ તમારી અને મારી ઉંમર વચ્ચે ઘણો જ તફાવત છે ચલો એ બધી વાતો છોડો મને 50,000 રૂપિયા ₹50,000 અરે ડાર્લિંગ તું આટલા બધા પૈસા ક્યાં વાપરત રોજ 50,000 તારે જોઈએ છે વાય યાદ કરી લો
મારી શરત તમે યાદ કરજો. જ્યારે લગ્ન કર્યા ને ત્યારે જ મેં આ શરત કહી હતી તમારી સાથે. તમારે મારી કોઈ જાતની ક્વેરી કરવાની નહીં, મને કોઈ સવાલ કરવાના નહીં. મને આ બધું પસંદ નથી. ઓકે ઓકે બ્યુટીફુલ, ઓકે ચાલો સવાલ નહીં કરું. અને હા, કબરથી ચાવી તો તારી પાસે જ છે ને, લઈ લે. જેટલા રૂપિયા જોઈએ એટલા ઉડાવો, વાપરો. અને આમે હું તો એકલો જ છું, મારા ગયા પછી તો ક્યાં ભેગા લઈ જવાના છો? બરાબર ને? હું એ તો છું તમારી સંપત્તિ. પણ છોડને બધું ડાર્લિંગ, એક સરસ મિત્ર સ્માઈલ આપી દે એટલે તારા પ્રેમના તીર્થે હું ઘાયલ થઈ જાઉં. અરે અરે અરે, સાચવો પેલા આ ઉધરસને તો મટાડો. દવા બવા લ્યો, વળી ક્યાંક ફટાકડો થઈ જશો. અરે ફટાકડો થાય તેની તો રામા છું રિયા. અરે તમે તમારી ખ્યાલ નહીં રાખો, અને તમને કંઈક થઈ જશે તો તમારા પછી મારું કોણ? તમે તો મારો જીવ છો. અરે આખી દુનિયા તારી છે, તું જરાક સ્માઈલ આપીશ ને એટલે બધું જગતના પુરુષો તારી પાછળ લટ્ટુ લટ્ટુ થઈ જશે. ચૂપ હો, બોલાઈ ગયું તમારું. હવે હું જાઉં યોગા ક્લાસમાં. ઉપડો યોગા કરો અને હું આવું જો શીખાવ. ધ્યાન રાખજો. ઓકે બાય બાય. એમ ને, એ જ તો વાત છે. હવે જોઈએ છે નેક્સ્ટ ટાઈમ કદાચ યુરોપની જો ટ્રીપ થાય ને તો. હા હું આવીશ ને તારી સાથે, નહીં આવું તો કોની સાથે આવીશ. સારું ચલ, આઈ કોલ યુ બેક. બાય. હેલો, ગુડ મોર્નિંગ રિયા મેડમ. હેલો મિસ્ટર રાહુલ, મેં તમને કીધું છે ને તમારે મને મેડમ મેડમ નહીં કહેવાનું, કોલ મી ઓનલી રિયા. જી ઓનલી રિયા. હા તો બોલો રિયા, શું કામ મને બોલાવ્યો છે? અગેન રિયા જ. ઓ સોરી રિયા. તું મને ગમે છે. વાહ, જો તારો સાથ મળે તો કંઈક સાહસ ખેલીએ. તમે તો મારા દિલની વાત કરી દીધી રિયાજી, મને પણ તમે ખૂબ જ ગમો છો. તમે ખૂબ જ સુંદર અને બ્યુટિફુલ છો. જો તમે કોને તો હું અત્યારે જ ઊંડી ખાઈમાં ડૂબકી મારવા પણ તૈયાર છું. બોલો, મારો સાથ તમારી સાથે જ છે, શું સાહસ કરવાનું છે? અમારો બુઢ્ઢો હસબન્ડ છે ને એ બહુ નડે છે. અચ્છા, તો એનો કાંટો અગર. બુઢ્ઢો હસબન્ડનો કાંટો કાઢવો છે તો મને એક વાત સમજાતી નથી. જો એ નડે છે તો પછી ભલા ભોળા માણસને ફોસલાવીને એની સાથે લગ્ન શું કામ કર્યા? બુદ્ધુ, રૂપિયા માટે, પ્રોપર્ટી માટે, જિંદગીને જલસાથી જીવવા માટે. અચ્છા, તો એનો કાંટો કાઢવાની શું જરૂર છે? એ બુઢો મરે પછી આ આલિશાન બંગલો મિલકત એ બધું તો તમારું જ છે ને? હટ, ત્યાં સુધી રાહ કોણ જોવે? જિંદગી નીકળી જાય પછી આ રૂપિયાનું શું કામ? તો એ બુઢાનો કાંટો કાઢવામાં મારો શું ફાયદો? આખો વેપારી. હા ફાયદો શું? પછી તું અને હું, હું અને તું, પછી તો ફાયદો જ છે ને? પણ મારો તારો વિશ્વાસ કેમ કરવો? જે પૈસા માટે મિલકત માટે પોતાનું સૌભાગ્ય ભૂલી નાખવા તૈયાર હોય એ મારા જેવા ગરીબની તો શું હાલત કરે? તો તારો વિશ્વાસ કેમ કરવો? હા ડાર્લિંગ, પ્રેમ કરવો છે, સાથે રહેવું છે, પણ વિશ્વાસ નથી કરવો. જો તું ખૂબ જ બ્યુટીફુલ છો, નમણી છો, નાગરવેલ છો, પણ ક્યારેક તું નાગર બનીને ડંખ મારી દે. હે બોલ, મારો શું ફાયદો આ રમતમાં? 10 લાખ રૂપિયા આપીશ. અચ્છા, તું આ કરોડોની સંપત્તિની માલકીન બની જા અને મને ખાલી 10 લાખ? બુદ્ધું સમજો છે મને? બોલ. રમત મોટી છે તો રમતનું મૂલ્ય પણ મોટું જ હોવું જોઈએ. બોલી જા. એટલે હું પણ 50% પાર્ટનર. બોલ, છે મંજૂર? મંજૂર છે. બસ તો સમજી લે કે તારો હસબન્ડ હવે આ 1 વીકનો મહેમાન છે, પછી તું, હું અને રૂપિયો જ રૂપિયો. પણ ધ્યાન રાખજે કોઈ જગ્યાએ આંટીમાં ન અવાય જાય. પણ એક શરત. શરત?
હવે શેની શરત? શરત એ છે 6 મહિના સુધી તું મને નહીં ફોન કરે, નહીં મેસેજ કરે કે નહીં મારો કોન્ટેક્ટ કરે. ઓકે, તો 6 મહિના પછી તું અને હું એક લાંબી ટૂર પર જતા રહીશું, હે ને? અત્યાર સુધી તે મારો પ્રેમ જોયો છે ને, હવે તું મારી નફરત પણ જોઈ. આ ખેલ તને કેટલો અઘરો પડે છે? હવે તારો ખેલ હું ખતમ ન કરી નાખું ને તો મારું નામ નિકિતા. આ બુઢ્ઢાનો કાંટો કેવી રીતે કાઢે? કઈક તો વિચારવું જ પડશે આના માટે. ભઈ શું થાય છે? ઓ હાય હાય, પ્લાન નું શું થયું? આજે 3 દિવસ થઈ ગયા, અરે બરે કઈ નહીં, કઈ વિચાર્યું કે નહીં? ડિયર, મેં પ્લાન વિચારી લીધો છે. સાંભળ મારો પ્લાન. તને પણ બેસ્ટ ઓફ લક, અને બહુ જલ્દી જલ્દી વિધવા થઈ શકે છે, અને પછી બસ મારી વાઇફ બની. ધ્યાન રાખજે, પ્લાન સાચવીને પૂરો કરજે. જોજે ક્યાંક આપણે કાચા ન પડીએ. અરે તું જરાય ચિંતા નહીં કર, આવા બધા કામ મોટો હું તમે પાવરફુલ છું. સારું, તો પછી બધી મિલકત આપણી. પછી ખાલી ને ખાલી તું અને હું જતા રહેશું આ બધી મિલકત લઈને કોઈ અજાણ્યા દેશમાં, અને વસાવશું ત્યાં આપણો નવો સંસાર. હા પણ યાર, આ પ્લાન પૂરો કર્યા પછી 6 મહિનાનો વિરહ કેમ કાઢવો સમજાતો નથી. એ તો તારે વાત મારી માનવી જ પડશે. 6 મહિના સુધી નો કોલ, નો મેસેજ. ઓકે, અને પછી બીજા દેશમાં જઈને નાના 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 10-12 બાળકો પણ. ઓકે. અરે રિયા, મારી દવા આપજે. રિયા, થેન્ક યુ. દવા સાથે પાણી પી લ્યો છે? હાજી. ચાલો, ગુડ નાઈટ. દવા આપી દી, મને હમણાં ઊંઘ આવે છે. આરામથી સુઈ જાઓ. મારું કામ પતાવી દીધું, હવે તારે તારું કામ કરવાનું છે. ઊંઘની આટલી બધી દવાઓ આપી દીધી છે એટલે બુઢ્ઢો સવાર સુધી ઉઠવાનો નથી. ઓકે ડાર્લિંગ, પણ સાચવે. બુઢ્ઢા પાસે રૂપિયા તો ઘણા હતા, પણ સાલાને વાપરતા જ ન હતા. Thank you.
બસ હવે તું અને આ મેરુકાન વાહ ઉપર વાળા જબ ભી દેતા હૈ ચપ્પર હવે તું જા અને 6 મહિના સુધી ડોન્ટ ફોગેટ નો કોલ નો મેસેજીસ. અરે ડાર્લિંગ 6 મહિના સુધી તારા વગર હું કેમ રહી શકું યાર, તને છોડીને જવાનું મન જ નથી કરતો. બસ એમ થાય છે કે બુઢાને એને ખતમ કરીને પછી લાલચુ 6 મહિના પછી તો હું તારી જ છું ને, તું જા જલ્દી. ઓકે બાય સ્વીટ હાર્ટ પ્લીઝ. ઓ ડાર્લિંગ યસ એનારે બંગલામાં 3-3 લાશ પડી છે સાહેબ, તમે જલ્દી આવો પ્લીઝ પ્લીઝ. વોટ? ઓકે ઓકે અમે આવી આવી જ રહ્યા છીએ, પણ હા તમે કોઈ પણ વસ્તુને કે અડતા નહીં. હા ઓકે. કોન્સ્ટેબલ પરપટિયા, આપણા એરિયામાં 3-3 મર્ડર થયા છે, ચાલો જલ્દી આપણે જવું પડશે. ઓકે સર, મેં હું ને ચાલો મારી પાસે. ખબર ન હોય કે આ આર્યો આપણો છે. હું પણ ઇન્સ્પેક્ટર રાઠોડ છું, મારાથી બચી બચીને જાશે પણ ક્યાં, બરાબર ને? બરાબર. આ સર ડોન્ટ વરી, હું મેટ્રો ટુ તમને. કોન્સ્ટેબલ તમે એક કામ કરો, બધી વસ્તુના ફોટા પાડી લો અને હા આ ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ મોકલવાની તૈયારી કરો. ભલે ભલે સાહેબ, લાવો હું ફોટા પાડી લઉં. એક કામ કરો, તમે એમ્બ્યુલન્સને ફોન કરો, હું ફોટા પાડી લઉં. ભલે ભલે સાહેબ. સાચું બોલ, તે જ ખૂન કર્યું છે ને? ના ના સર, ખૂન મેં નથી કર્યું. હું માનું છું હું ત્યાં ગઈ હતી, પણ મેં ખૂન નથી કર્યું. ખોટું બોલ, મારી પાસે તારા બધા જ પુરાવા છે. તેના સીસીટીવી કેમેરામાં તેના સિક્યુરિટી ગાર્ડને બધાને મેં પૂછેલું છે, અને બધાની નજરમાં તું એક જ આવેલી છો. હા સર, હું માનું છું હું ત્યાં ગઈ હતી, એ વાતથી તો હું પોતે હેરાન છું કે મારાથી ગોળી કે મારાથી ટ્રિગર ઉપર હાથ ગયો કેવી રીતે. તો પછી તું ત્યાં શું કામ ગઈ હતી? હું ત્યાં રાહુલને મારવા ગઈ હતી. વોટ? હા, મારા પ્રેમમાં એની શું કમી હતી કે એને રિયા પાસે જવું પડ્યું? મેં એને પૂરા દિલથી પ્રેમ કર્યો હતો, અને એ દગાબાજ મને દગો આપીને પેલી રિયા સાથે રાત દિવસ રખડતો. એટલા માટે હું રિયા અને રાહુલ બંનેને મારવા ગઈ, પણ મારો હાથ ધ્રુજ્યો.
એના ઉપર ઘોડે ચડાવું મને પણ ખબર નથી આ બધું કેવી રીતે બની ગયું. હું પોતે સર હેરાન છું. આ ખૂન મેં નથી કર્યું. તું એમ કે છે કે તે ખૂન નથી કર્યું તો પછી આ બુદ્ધા શેઠનું ખૂન કોણે કર્યું છે? એ વાતથી તો સર હું પોતે હેરાન છું. હે ભગવાન, કોન્સ્ટેબલ 3 મર્ડર થઈ ગયા છે પણ હજી સુધી ખૂની આપણા હાથમાં નથી આવ્યું. હે ભગવાન, આ ખૂન કોને કર્યું હશે? ખૂન મેં કર્યું છે. હું પૂનમચંદની પત્ની. અમારો સંસાર સરળ ચાલ્યો જતો હતો ત્યાં મારા પતિના જીવનમાં એક રૂપાળી સ્ત્રી આવી અને મારા પતિને ફસાવી અને એ બે જણાએ થઈ અને મને નજરથી દૂર કરવા માટે થઈ અને મારું ખૂન કરી નાખ્યું અને મને એક અવાવરૂ જગ્યામાં દાટી દીધી. અચ્છા, તો તમે આ બધા ખૂન કર્યા છે એમને? પણ તમારા 3 ખૂન શું કામ કરવા પડ્યા? મને ગળે ટૂંકો આપીને મારી નાખી અને પછી રિયાએ મારા પતિને ફસાવી એની સાથે લગ્ન કરી લીધા અને એણે પછી રાહુલને ફસાવ્યો એની પ્રેમ જાળમાં અને પછી રાહુલ અને રિયાએ મળી અને મારા પતિને ગળે ટૂંકો આપી માથે ઓસિકું નાખી અને એને મારી નાખ્યા. પણ અને બધી સંપત્તિના માલિક થઈ ગયા. અમારી બધી સંપત્તિ હતી ને એને બધીના માલિક થઈ ગયા. પણ મારા પતિને દગો આપ્યો ને એ હું ન જોઈ શકી એટલે મેં રિયા અને રાહુલ બંનેનું ખૂન કરી નાખ્યું. વોટ? પણ તમે કહો છો કે તમારું ખૂન થઈ ગયું છે તો પછી તમે તો અહીં છો. અરે હું તો અતૃપ્ત આત્મા છું. તમે મને પકડી પણ નહીં શકો. અરે તમારી કોર્ટ મને સજા પણ નહીં આપી શકે. સમજી ગયા સાહેબ? અને કુદરતની લાકડીમાં અવાજ નથી અને દગો તો કોઈનો સગો નથી થતો. અરે સાહેબ, તો પછી હવે આપણે આનું શું કરીશું? વિચારીશું કઈક. વાહ કુદરત, વાહ, તારા ખેલ પણ ગજબ છે. તારે ત્યાં દરેક ગુનેગારને સજા તું આપે જ છે. તારે ત્યાં દરેકને ન્યાય મળે જ છે કુદરત. હા, જે જેવા કર્મો કરે છે ને એને એની સજા ભોગવવી જ પડે છે.